धोरण नौ प्रकरण छ रेखाओ अने खूणाओ। तो एने शीखता पहला सौ प्रथम आपणे रेखाखंड किरण अने समरेख अने असमरेख बिंदुओ सौ प्रथम शीखी लीधा। तो रेखाखंड कोने कहेवाय? तो सौ प्रथम बे अंत्य बिंदु वाला रेखाना भागने। हवे आपणे जाणीए छीए कि रेखा बन्ने बाजु किरण धरावे। रेखा नो अर्थ एवो थाय के अनंत सुधी लंबाईनी छे। हवे रेखा नो एवो भाग के बे अंत्य बिंदु धरावे। अंत्य बिंदु एटले के लास्ट डी। अहींया जुओ आने बन्ने अंत्य बिंदु कहीए तो आ रेखा थई जशे, रेखाखंड थई जशे। आ रेखाखंड ने असंख्य बिंदुओ होय पण बे अंत्य बिंदुओ होय। अंत्य बिंदु एटले के छेड़ा बे। रेखाखंड ने सरळताथी आपणे मापी शकीए 5 सेंटीमीटर 6 सेंटीमीटर 15 सेंटीमीटर आपणे चौरस त्रिकोण जेवी आकृति दोरवा आ रेखाखंडोना ज उपयोग करीए छीए। आ पहेलो बीजो त्रीजो अने चौथो आम रेखाखंडो द्वारा चौरस लंबचौरस त्रिकोण दोरीए छीए जे आपणे मापी शकीए छीए। तो रेखा नो एवो भाग के जे बे अंत्य बिंदुओ धरावे छे। त्यार बाद छे किरण। किरण माटे एवुं कहेवाय छे के एक ज अंत्य बिंदु वाला रेखाना भागने आ रेखा गणीए एमां एक बाजुनो अंत्य बिंदुओ होय। धारो के अहींयाथी आ अंत्य बिंदु गणीए तो आने कहीशुं किरण। किरण ने एक अंत्य बिंदु होय छे पण आने मापी शकातुं नथी। एनु कारण किरण आ सूचवे छे के अनंत सुधी जाय छे। के अनंत सुधी होय के जेनो कोई अंत ज नथी तो एने मापी शकवुं शक्य नथी। एटले कहेवानो अर्थ एक ज अंत्य बिंदु धरावतो रेखानो भाग ए किरण। त्यारबाद आगळनो बिंदु आगळनो टॉपिक छे समरेख अने असमरेख बिंदुओ। तो जो एनी व्याख्या आवी आपी छे કે જો ત્રણ કે ત્રણથી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો તે બિંદુઓને સમરેખ બિંદુઓ કહેવાય, અન્યથા તે અસમરેખ બિંદુઓ કહેવાય। હવે ત્રણ બિંદુઓ અને ત્રણથી વધારે બિંદુઓ એટલા માટે કીધા કે કોઈ પણ બે બિંદુ આ તો સમરેખ એક જ રેખા પર હોય, બે બિંદુ હંમેશા એક જ રેખા પર હોય છે। આપણે રેખા થોડી આડી ઊભી દોરવી પડે પણ બે બિંદુઓ હંમેશા એક જ રેખા પર હોય એટલા માટે ત્રણ બિંદુનો શબ્દ વાપરે। ત્રણ બિંદુ દ્વારા સમજાવે છે કે ત્રણે ત્રણ બિંદુઓ આ રીતે ધારો કે એક જ રેખા પર આવેલા હોય તો આ સમરેખ બિંદુઓ, ત્રણ કે તેનાથી વધારે અસંખ્ય બિંદુઓ આવશે। અને જો ન હોય એટલે કે આ રીતે હોય જો આ એક રેખા પર આવે નહીં, કાં તો આ બે આવશે કાં તો આ બે કાં તો આ બે જો, તો આને કેવા બિંદુઓ કહીશું? અસમરેખ। એટલે કહેવાનો અર્થ અસમરેખ બિંદુઓ કોણે કહેવાય? તો ત્રણ કે ત્રણથી વધારે બિંદુઓ એક જ રેખા પર ના આવેલા હોય તો એ અસમરેખ। કહેવાનો અર્થ જે સમરેખ નથી એને અસમરેખ આપણે કહી શકીએ। ત્યારબાદ આગળનો ટોપિક છે ખૂણો બાજુઓ અને શિરોબિંદુ। હવે જો ખૂણો તમે જાણો જ છો કે અહીંયા ખૂણો બન્યો છે, પણ આ ખૂણો બનવા માટે જો બે કિરણ એક જ ઉદ્ભવ બિંદુ, કિરણનું એક જ ઉદ્ભવ બિંદુ છે બી, સામાન્ય બિંદુ કહેવાશે આ બંને કિરણ। કિરણને આ રીતે લખીશું બી એ અને કિરણ બીસી, આ બંને કિરણનું એક જ ઉદ્ભવ બિંદુ છે, એક જ સામાન્ય બિંદુ છે બી, આ બીને કહીશું શિરોબિંદુ અને આ કિરણ જે છે એ આ ખૂણો બને એના કહેવાય ભુજ અથવા તો બાજુ, ભુજ કહીશું અથવા તો બાજુ। તો જો કે બે કિરણો
एक ज उद्भव बिंदु माथी उद्भवे अथवा तो बे किरणों नु एक सामान्य बिंदु होय तो खूणा नी रचना थाय छे। अहींया खूणो ए बी सी आ रीते लखी शकाय। खूणो ए बी सी आ जे शिरो बिंदु छे सामान्य बिंदु ए हमेशा वच्चे आवे अथवा तो तमे आ रीते सी बी ए पण लखी शको। एमां पण खूणो बी ज कहेवाय। ત્યારબાદ ખૂણાઓ વિશે તો તમે જાણો છો, આગળના ધોરણમાં તમે અભ્યાસ કરી ગયા કે લઘુકોણ, આ લઘુકોણ કોણે કહેવાશે તો 90 કરતા નાનો હોય, થીટા એટલે ખૂણા સ્વરૂપે દર્શાવ્યું છે, ખૂણા સ્વરૂપે દર્શાવવા માટે થીટાનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યારબાદ કાટકોણ, કાટકોણ એટલે કે જે ખૂણો એક્ઝેક્ટ 90 નો હોય, 90 ડિગ્રી, જેમ કે ચોરસ નો ખૂણો, અહીંયા બ્લેક બોર્ડ છે તો આ લંબ ચોરસ નો કોર્નર નો ખૂણો આ બધા 90 ડિગ્રીના કાટ ખૂણા બનાવે છે। ત્યારબાદ ગુરુકોણ વિશે પણ તમારી પાસે માહિતી છે કે ગુરુકોણ કોણે કહેવાય તો ખૂણો 90 કરતા કેવો હશે, મોટો, 90 કરતા મોટો હોય તો એ ખૂણાને ગુરુકોણ કહીશું। આ બાહ્ય નોલેજ ના કહેવાય, આ પૂર્વ જ્ઞાન કહેવાય જે તમે આગળના ધોરણમાં અભ્યાસ કરીને આવ્યા છો। ત્યારબાદ સરળ કોણ વિશે જોઈએ તો સરળ કોણ કોણે કહેવાશે તો જે ખૂણાનું માપ 180 ગણસ હોય, એટલે કે કઈ રીતે તો અહીંયા જો ધ્યાન આપો, અહીંયા એક રેખા દોરી છે, આ સીધી રેખા 180 નો અંશ ખૂણો બનાવે, તમારી જોડે કોણ માપક હોય આ પ્રમાણેનું, અહીંયા 0 હશે અને 0 ની લાઈનમાં સ્ટ્રેટ 180 અંશ હશે તો આખો ખૂણો 180 નો જેને કહીશું સરળ કોણ। ત્યારબાદ બીજું છે વિપરીત કોણ, તો જો એનું માપ 180 થી 360 ની વચ્ચે હોય છે, જેમ કે હમણાં આપણે આકૃતિ દોરી હતી આવી, હવે અહીંયા માપ ગણી લઈએ 60, તો આનો વિપરીત કોણ અહીંયા આ દિશામાં બને અહીંયા, અને આનું માપ થાય 360 અંશમાંથી 60 બાદ કરો ઇઝ ઇક્વલ ટુ 300, જેને કહીશું વિપરીત કોણ। 360માંથી 60 એટલે બાદ કરાયા કે આખું અહીંયા જો સર્કલ બને છે, અને આ સર્કલ એટલે 360 નો ખૂણો, એમાંથી આટલો 60 નો ખૂણો બાદ કરીએ તો આ વિપરીત કોણનું માપ મળી જશે જે છે 300, જે અન્ય એક્ઝામ્પલમાં આગળ આવશે જે ધ્યાનથી જોઈશું। ત્યારબાદ હવે ખૂણાઓની માહિતી, જો લઘુકોણનું માપ, લઘુકોણ હંમેશા 0 કરતા મોટો હોય અને 90 અંશ કરતા નાનો હોય, એ જ પ્રમાણે કાટકોણ ત્રિકોણ હંમેશા, કાટ ખૂણો હંમેશા 90 નો જ હોય છે, કાટ ખૂણો હંમેશા, કાટકોણ ત્રિકોણ અથવા તો કાટ ખૂણો હંમેશા 90 ડિગ્રીનો હોય છે, એ જ પ્રમાણે ગુરુ કોણ હંમેશા 90 કરતા મોટો અને 180 અંશ કરતા નાનો હોય છે। ત્યારબાદ સરળ કોણનું માપ એક્ઝેક્ટ 180 એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ 180, અને ત્યારબાદ વિપરીત કોણ 180 કરતા મોટો અને 360 અંશ કરતા નાનો હોય છે। આગળનો મુદ્દો છે આસન્ન કોણ, તો એમાં જો કે જો બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય, આ બે ખૂણાનું એક જ શિરોબિંદુ B, એક ભુજ સામાન્ય હોય, જો બંને ખૂણામાં એક ભુજ, આ બીડી કિરણ બીડી એ સામાન્ય ભુજ છે જે બંને ખૂણામાં આવે છે, કઈ રીતે તો જો આ ખૂણો દર્શાવવા, ખૂણો એ બી ડી આ બીડી ની આવ્યો, અને આ ખૂણો દર્શાવવા માટે પણ ડી બી સી આવી ગયો, એટલા માટે ભુજ સામાન્ય છે, અને સામાન્ય ન હોય તેવા ભુજ એ સામાન્ય ભુજની જુદી જુદી બાજુએ હોય, એટલે આ ભુજની જુદી જુદી બાજુએ બે ભુજ દર્શાયા છે,
एबी अने बीसी आ बे सामान्य भुज नथी अने सामान्य भुजनी जुदी जुदी बाजुए छे, एक बाजुए नथी। तो तेवा बे खूणाने आसन्न कोण कहीशुं। टूंकमां एटलुं याद राखीशुं के आ जे खूणा बने छे, आ बंने जे खूणा बने छे एमां एक सामान्य बिंदु सामान्य भुज અને બાકીના બે ભુજ જુદી જુદી બાજુએ હોય તો એને આસન્ન કોણ કહીશું। ત્યારબાદ સ્વાધ્યાય 6.1 માં પહેલો એક્ઝામ્પલ જો આકૃતિ આપેલી છે કે આપેલ આકૃતિમાં એબી અને સીડી ઓ બિંદુમાં છેદે છે। આ રેખા એબી અને સીડી અહીંયા ઓ બિંદુમાં બંને છેદે છે। જો એ ઓ બી વત્તા બી ઓ ઈ આ બંનેનો સરવાળો આપ્યો છે, એ ઓ અને બી વત્તા બી ઓ ડી બંનેનો સરવાળો છે, ઓ સી વત્તા બી ઓ ઈ, એ ઓ સી વત્તા બી ઓ ઈ આ બંનેનો સરવાળો આપ્યો છે 70 અંશ। ત્યારબાદ એમ કીધું છે કે બી ઓ ડી ખૂણો બી ઓ ડી, બી ઓ ડી એટલે આ ખૂણો આપ્યો છે 40 અંશનો, તો બી ઓ ઈ શોધવાનો છે અને સી ડી ઈ આ બંને ખૂણા, સી ઓ ડી આ બંને ખૂણા આપણે શોધવાના છે। તો પ્રથમ આગળ વધીએ તો જો આકૃતિમાં આપેલું છે કે એ બી અને સી ડી ઓ બિંદુમાં છેદે છે, તો આ બંને રેખાઓ છેદે તો બે રેખાની છેદિકાથી સામસામેના ખૂણા સરખા હોય, કારણ તમે શીખી ગયા અભિકોણની જોડ। તો લખી દઈશું પહેલો જ મુદ્દો કે ખૂણો બી ઓ ડી ઇઝ ઇક્વલ ટુ ખૂણો એ ઓ સી ઇઝ ઇક્વલ ટુ 40, કારણ અભિકોણની જો અથવા તો અભિકોણ ટૂંકમાં બતાવી દઈશું। હવે અહીંયા જો એઓસી 40 મળી ગયા અને અહીંયા એઓસી વત્તા બીઓઈ નો સરવાળો આપ્યો છે, તો આપણને બીઓઈ મળી જશે જે શોધવાના કીધા છે। તો લખું અહીં શું આપ્યું છે, ખૂણો એઓસી વત્તા બી ઓ ઈ બંનેનો સરવાળો 70 અંશ, અને સમીકરણ નંબર 1 કહીએ તો 1 ઉપરથી એઓસી ઇઝ ઇક્વલ ટુ છે 40 અંશ વત્તા બી ઓ ઈ ઇઝ ઇક્વલ ટુ 70। બી ઓ ઈ શોધવો છે તો વત્તા 40 અંશને બરાબરની સામે લેજો, વત્તા 40 અંશ સામે જાય તો ઓછા 40 અંશ, માટે બી ઓ ઈ ઇઝ ઇક્વલ ટુ 30 અંશ। જો બી ઓ ઈ આપણને જે પહેલા શોધવાનું કીધું છે આ આપણને મળી ગયું, માત્ર અભિકોણ પરથી એક ખૂણો 40 નો મળ્યો અને બંનેનો સરવાળો આપ્યો છે એના પરથી આપણને બી ઓ ઈ મળી ગયું। ત્યારબાદ હવે આગળ જોઈશું કે સી ઓ ઈ શોધવાનું છે, અને એ પણ કેવો વિપરીત, વિપરીત સી ઓ ઈ એટલે વિપરીત એટલે અહીંયા જે આ સી ઓ ઈ આ જે બને છે એનો વિપરીત એટલે આને અહીંથી આવો, આ ખૂણો શોધવાનો છે આટલો, આ કેટલો બને છે વિપરીત સી ઓ ઈ। તો એના માટે બે રીત છે, કાં તો આને શોધી નાખો અથવા બીજી રીત છે કે આને કઈ રીતે શોધીએ। તો સૌ પ્રથમ વિપરીત સીઓઈ શોધવો છે તો એને 360 માંથી ખૂણો સીઓઈ બાદ કરીએ તો વિપરીત સીઓઈ મળી જાય। જો તમને બંને રીતે આ એક્ઝામ્પલમાં શીખવાડી દઉં, બીજી રીત સૌ પ્રથમ એપ્લાય કરીએ તો જો અહીંયાથી આટલો ખૂણો શોધવો છે તો એના માટે સૌ પ્રથમ આ જો સીડી રેખા છે એટલે સરળ કોણ 180 નો થઈ જાય, તો જો અહીંયા સૂત્ર લખીએ કે વિપરીત સીઓઈ
विपरीत खूणो सीओई बराबर आना माटे खूणो सीओडी जे सरल कोण 180 नो अहीं नीचे लखू सीओडी वत्ता त्यार बाद जो बीजो खूणो आटलो भाग आयो हजू आपणे आटले पहोंचवानुं छे आ बे बाकी छे बीजो कयो आयो बीओडी आ तो आपणे जाणीए छीए 40 नो वत्ता ખૂણો BOE આ પણ આવી ગયો જો અને BOE બરાબર 30 અંશ આપણે શોધ્યા ફરી એક વખત આટલો ખૂણો શોધવા જેટલા જેટલા આવે છે બધાનો સરવાળો બતાવી દીધો સૌપ્રથમ ખૂણો COD આટલો ભાગ આવે છે આખો રેખાનો એ દર્શાવ્યો વત્તા BOD એ દર્શાવ્યો અને વત્તા BOC એ પણ દર્શાવી દીધું તો આનું માપ છે COD સરળ કોણ 180 ત્યારબાદ વત્તા BOD બરાબર 40 ડિગ્રી જે આપણને સંખ્યામાં જ આપેલું છે કે ખૂણો BOD બરાબર 40 અંશ ત્યારબાદ વત્તા BOE BOE જે આપણે શોધ્યો 30 અંશ અહીંયાથી તો હવે આપણે આનો સરવાળો કરીએ તો આનો સરવાળો થશે 250 અંશ આ પ્રમાણે સરળતાથી પણ શોધી શકીએ એ જ પ્રમાણે બીજી રીત છે એ પણ શીખી લઈએ જો બીજી રીતમાં COE સૌપ્રથમ શોધીશું તેના માટે જો કે COE શોધવા માટે આ એક રેખા છે અહીંયા કે ખૂણો COE હવે મારે આ શોધવો છે COE તો એના માટે સૌપ્રથમ આ રેખામાંથી એક આ ખૂણો અને એક આ ખૂણો આ બંનેને બાદ કરી દઉં ખૂણો COE ઇઝ ઇક્વલ ટુ ખૂણો AOB જે આ સરળ કોણ છે એમાંથી ખૂણો AOC આ ખૂણો બાદ કરી દઈએ અને બીજો બી ઓ ઈ આ ખૂણો બાદ કરી દઈએ તો COE મળી જાય તો AOB બરાબર સરળ કોણ છે 180 અંશ AOC બરાબર 40 અંશ આપણે અભિકોણની મદદથી શોધ્યા અને BOE છે 30 અંશ હવે અહીંયા બંને ઓછા છે તો સરવાળો કરીશું 180 માઇનસ 70 ની સાની તો મોટી સંખ્યાની એટલે કે 110 અંશ આ મળ્યો COE હવે વિપરીત COE વિપરીત COE શોધવો છે તો એને 360 માંથી ખૂણો COE જે માપ આવ્યું છે એને બાદ કરી દઈશું 360 માંથી બાદ કરીએ તો આ માપ સીધું મળી જાય તો 360 અંશ ઓછા 110 અંશ બરાબર થશે 250 અંશ આ રીતે પણ આપણે શોધી શકીએ છીએ